હવે ફરિયાદ કરવા માટે પોલીસ મથકે જવાની જરૂર નથી. મોબાઈલમાં સિટીઝન ફર્સ્ટ એપમાં તમામ વિગત ભરીને એટલે કે ઓનલાઈન ફરિયાદ કરી શકાશે અને પોલીસ આ એપ દ્વારા નોંધાયેલી ફરિયાદની નોંધ લેશે અને આગળ તપાસ હાથ ધરશે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે EFIR સિટીઝન ફર્સ્ટ એપ શરૂ કરાઈ હતી, જેમાં વાહન ચોરી, મોબાઈલ ચોરી કે ગુમ થયું હોય આ સિવાય ચોરી થયું હોય તે હવે મોબાઈલમાં સિટીઝન ફર્સ્ટ એપમાં ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકાશે. સાબરકાંઠાના હિંમતનગરની આર્ટ્સ કોલેજમાં સિટીઝન ફર્સ્ટ એપ વિદ્યાર્થીઓને ગૂગલમાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરાવી હતી અને ત્યારબાદ અલગ અલગ વિભાગના PIએ એપ વિશેની તમામ માહિતી આપી હતી. આજે જે છે SS મહેતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર હાલમાં જ ગૃહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા EFIR જે છે એ શરૂ કરવામાં આવેલું છે તાજેતરમાં જ. એ સંબંધે EFIRમાં વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય, લોકોમાં જાગૃતિ આવે અને EFIR કરવા પ્રેરાય, જેથી કરી અને એમને મોબાઈલ અને વાહન ચોરીના કિસ્સામાં સરળતાથી FIR થઈ જાય અને પોલીસ કાર્યવાહી તરત જ થઈ શકે એ આધારે અત્રે કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. અને આ કાર્યક્રમ જે છે એમાં હું આભારી છું એના પ્રિન્સિપલ સાહેબનો કે જેમણે બહુ જ સારું આયોજન કરેલું હતું અને ઘણા બધા જે છે વિદ્યાર્થીઓ, એમના પ્રોફેસર્સ અને ઘણા બધા લોકોએ જે છે એની અંદર પાર્ટિસિપેટ કર્યું. અને હું તમામ સાબરકાંઠા જિલ્લાના લોકોને અપીલ કરું છું કે સિટીઝન પોર્ટલ એપ ઉપર EFIR નોંધાવવા માટે થઈ અને જે લિંક આપવામાં આવેલી છે એ આ મોબાઈલ અને વાહન ચોરીના કિસ્સાઓની અંદર આપ જરૂરથી ઉપયોગ કરો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ વેઘાણીના પુત્ર અને ગુજરાતમાં ગ્રંથના ગાંધી